नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 22 सितंबर 2022 जोईए आजना समाचार। हवामान समाचार। गुजरातना अमुक भाग में 23 तथा 24 सितंबर ना वरसाद थवानी संभावना। नवरात्रि दरमियान वरसाद थशे नहीं। गुजरात में वरसाद ने लईने महत्वना समाचार छे। हवामान विभागना जणाव्या अनुसार दक्षिण पश्चिम चोमासु कच्छमांथी विदाय लेवानी तैयारीमां होय तेवी स्थिति छे, परंतु आगामी तारीख 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે। ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી ન હોય તેમ 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટા છવાયા વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 34% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 48% વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના મતે એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। હવે કોરોનાએ કેળો છોડતા નવરાત્રિના આયોજનો અંગે છૂટ મળી છે। આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી। આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખૂબ જ નહિવત છે। નવરાત્રિમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઈ છે। ડિવાઇન લાઇફ્સ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, તે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ। મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે। વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો। સ્થળ 7 એરોઝ, મુંદ્રા રોડ, ભુજ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।